હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપણે જે કટિંગ સાથેનો કોર્સ હતો એ તો પૂરો કરી નાખ્યો, પણ જી નીટમાં કેટલીક વખત આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે. શું પૂછાય છે? તો કઠિન પાણી અને નરમ પાણી અને કઠિનતાને દૂર કરવાની પદ્ધતિઓ છે. બે પ્રકારની કઠિનતા સમજવાની છે, એક અસ્થાયી કઠિનતા, બીજી સ્થાયી કઠિનતા. તો આના માટે એક શબ્દ છે કઠિન પાણી અને નરમ પાણી. પહેલો ક્વેશ્ચન થાય કઠિન પાણી. સર, કઠિન પાણી કોને કહેવાય? તો તમારા મગજમાં ક્વેશ્ચન, ઉપરથી પાણી વરસાદ સ્વરૂપે આવ્યું, આ વરસાદ સ્વરૂપે આવેલું પાણી જમીન ઉપર પડે. હવે જમીનનું પાણી એ ખડકોમાંથી આમ તેમ પસાર થાય તો અંદર કેટલાક કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો આવે, કારણ કે ખડકો શાના બનેલા છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના. તો આ કેલ્શિયમનો મેગ્નેશિયમના ક્ષારો પાણીમાં જાય, આ પાણીમાં જાય એ પાણીની અંદર એક જુદા જુદા સ્વરૂપે ક્ષારો આવે. તો કયા સ્વરૂપે આવે? તો જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ. હવે હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું? તો કેલ્શિયમ બાય કાર્બોનેટ. એક ઉદાહરણ લખું તમને, કેલ્શિયમના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે CaHCO3 અને ટ્વાઇસ, આ રીતે લખી શકે. કેલ્શિયમ બાય કાર્બોનેટ અથવા મેગ્નેશિયમના બાય કાર્બોનેટ MgHCO3 ટ્વાઇસ, આ મેગ્નેશિયમના બાય કાર્બોનેટ. એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ, ક્લોરાઇડ. ક્લોરાઇડ હોય તો શું આવે? તો કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ Caની સંયોજકતા +2, Cl ની -1, એટલે CaCl2. તો મેગ્નેશિયમનો ક્લોરાઇડ શું થાય? તો એ આવે MgCl2. એ જ રીતે એના સલ્ફેટ, તો સલ્ફેટ એટલે શું થાય? તો લખું CaSO4 અથવા MgSO4. તો જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે તમારી સામે છે, ક્લોરાઇડ એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આવેલા હોય તેને કઠિન પાણી કહે છે. એટલે કઠિન પાણીની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ. ઓકે, એટલે મજબૂત પાણી નહીં પણ કઠિન પાણી, એટલે કે જેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડ ક્ષારો આવેલા હોય તે પાણીને આપણે કઠિન પાણી કહે છે. મિત્રો, આ કઠિન પાણી છે એ સાબુના સંસર્ગમાં આવે. તો સાબુ સંસર્ગમાં આવે તો કઠિન પાણી એ ફીણ આપતું નથી. કેમ? એની રીઝન આપણે હમણાં જોઈશું. પણ તમે લોકો જોજો કે કોઈ એવી કોઈનું નામ નથી દેતા આપણે, પણ સૌરાષ્ટ્રના એ લોકોના પાણી કઠણ પાણી હોય છે, કારણ કે ખડકાળ વિસ્તાર છે. એટલે એના પાણી થી કપડાં ધોવામાં આવે ને તો એ કપડાં તમને થોડાક મેલા દેખાશે. તો અહીંયા કહેવાનો મતલબ, કઠિન પાણી સાબુના દ્રાવણ સાથે ફીણ આપે ને, ફીણ ના આપે તો એના કારણે કપડાની ધુલાઈ અથવા ધોલાઈ તમને સારી થાય નહીં. તો દ્રાવ્ય કેલ્શિયમ. હવે બીજો મુદ્દો કે નરમ પાણી કોને કહેવાય, કે દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત હોય. શબ્દ સાંભળજો, કોના? કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત હોય તે પાણીને નરમ પાણી કહે છે. એટલે બે વ્યાખ્યા તમને આવડી ગઈ. કઠિન પાણી કોને કહેવાય? કે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના જુદા જુદા ક્ષારો આવેલા હોય. નરમ પાણી કોને કહેવાય? કે જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત પાણી હોય એને નરમ પાણી કહેવાય. પછી કઠણ પાણી સાબુ સાથે ફીણ આપતું નથી, પણ નરમ પાણી સાબુ સાથે સરળતાથી ફીણ આપે છે. એટલે તમને બે તફાવતના મુદ્દા પૂછે તો તમે સારી રીતે લખી શકો. કઠિન પાણી છે ને એ સાબુ સાથે અવક્ષેપ આપે, ફરીથી બોલું છું, સાબુ સાથે ફીણ ના આપે પણ શું આપે છે? અવક્ષેપ આપે છે. હવે તમને મગજમાં ક્વેશ્ચન થાય, સાહેબ સાબુ શું છે? તો સાબુ એ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. ધોરણ 10માં તમે ભણી ગયા સાબુ એ શું છે. તો સાબુ એ ફેટી એસિડ એટલે ઓલિક એસિડ, પામેટિક એસિડ આ ટાઈપના. હવે સાબુનું અણુસૂત્ર લખીએ ને તો આ રીતે લખાય, C17H35CNNA. જો સોડિયમનો ક્ષાર લખ્યો છે અહીંયા. ફેટી એસિડ એટલે કે જેની અંદર
કાર્બન ની સંખ્યા 14 થી વધારે હોય, અહીંયા 17 છે, એટલે જે એસિડ માં કાર્બન ની સંખ્યા 14 થી 18 અથવા 17 વચ્ચે હોય, 18 વચ્ચે હોય અથવા 20 વચ્ચે હોય તેને ફેટી એસિડ કહેવાય. તો અહીંયા 17 છે એટલા માટે આ ફેટી એસિડ. તો તમારી સામે છે C17H35COONA, આ ફેટી એસિડ. હવે એની અંદર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ, આપણે એને M+2, કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની સંયોજકતા તો +2 આવે, એટલે M+2 એની જગ્યાએ તમે કેલ્શિયમ +2 પણ લખી શકો છો. ધારો કે હું કેલ્શિયમ +2 લખું છું, ચલો ઓકે Ca+2 લખું છું, તો શું થાય? આનું આયનીકરણ કર દો C17H35COONA+, તો આ C17H35COONA છે ને Ca+2 સાથે જોડાય, તો એ જોડાય એટલે શું બનાવે? તો ક્રોસ, તમને ખબર છે સંયોજકતાનું ક્રોસ થશે, તો +2 ની સંયોજકતા આની જોડે આવી જશે એટલે 2 થઈ જશે, અને Ca લખવામાં આવે છે, અને Na+ એ છૂટો પડે છે, એટલે અહીંયા તમે જેમ Ca લખ્યા એમ તમે અહીંયા M લખશો અને Na+. સમીકરણ બેલેન્સ કરવા માટે જો પહેલા સમીકરણ ધારો કે બેલેન્સ નથી, તો C17H35COO કેટલી વખત છે, તો તમે જોઈ શકશો 2 વખત. તો અહીંયા મારે કેટલી વખત મૂકવાડે? 2 વખત. Na કેટલી વખત થયા? 2 વખત. તો Na અહીંયા કેટલી વખત મૂકું? 2 વખત. તો સાબુ એ શું છે? તો સ્ટીઅરેટ, સોડિયમ સ્ટીઅરેટ તમારી સામે છે, એને ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર પણ કહે છે. એ કઠિન પાણી સાથે પ્રક્રિયા કરે ને કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્ટીઅરેટના અવક્ષેપ આવે. આ શું છે? તો કેલ્શિયમ અથવા મેગ્નેશિયમના સ્ટીઅરેટ. આ શું છે? તો આ ફક્ત કેલ્શિયમના સ્ટીઅરેટ. સ્ટીઅરિક એસિડનું સૂત્ર C17H35COH, તો અહીંયા એ જ થયું, ખાલી ડિફરન્સ ક્ષાર કીધા તો એમાં Na અથવા Ca લખીએ, પણ જો સ્ટીઅરિક એસિડનું સૂત્ર પૂછે તો તમે આ લખો C17H35COH. તમને ખબર હશે કે એસિડ માટે COOH ફંક્શનલ ગ્રુપ આવે, તો COOH લખો, તો સ્ટીઅરિક એસિડ, અને એમાંથી Na જોડે પ્રક્રિયા કરીએ તો C17H35COO-Na+. આમ કઠિન પાણી ધોલાઈ માટે યોગ્ય નથી, કપડાની ધોલાઈ માટે કઠિન પાણી યોગ્ય નથી, એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે જે લોકો છે કપડાના જ્યાંના ખડકાળ વિસ્તારમાં રહે છે એના કપડાં ચોખ્ખા કેમ નથી દેખાતા, કારણ કે કપડાની ધોલાઈ સારી થતી નથી. હવે કઠિન પાણીનો બીજું નુકસાન ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીમાં થાય છે. શું નુકસાન થાય છે? તો તમને કહી દઉં કે કેમિકલ કંપનીમાં બોઇલર આવે મોટા મોટા. હવે આ બોઇલરની અંદર જો કઠિન પાણી જાય તો કઠિન પાણીના ક્ષારો જે છે એ બોઇલરની સપાટી ઉપર જમા થઈ જાય છે. તો જોજો અહીંયા આ જે લખું છું એ લખી જ નાખજો તમે જોડે જોડે, ઓકે. તો તમે જુઓ આ એક બોઇલર છે, મોટું બોઇલર છે, ધ્યાન રાખજો આ ટાઈપનું બોઇલર છે, મોટું આ બોઇલર છે. આ બોઇલરની અંદર શું થશે? તો અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો એ સપાટીને, બોઇલરની સપાટીને શું થઈ જશે? જામી જશે. હવે સપાટીને જામી જાય એટલે અંદર પાણી તમે ગમે તેટલું ગરમ કરો પણ તમને ગરમ પાણી બહુ લાગે નહીં, એટલે અંદર હીટ બહુ જ આપો તો બહુ જ અંદર ગરમ, હીટ એટલે ગરમી. તો જો તમે આની અંદર બહુ જ ગરમી આપો છો તો બોઇલર ફાટી જવાનો ભય રહે છે. તો જો કારણ કે બોઇલરમાં ક્ષારનું સ્તર જામતું રહે, મેં ના કીધું અંદર ક્ષાર જામી જાય, કોના? કેલ્શિયમ અને મેગ્નેશિયમના, અને જે બોઇલરની ક્ષમતા ઘટાડે છે. અને કેટલીક વખત તો મેં તમને કીધું અંદર ટેમ્પરેચર એટલું બધું વધી જાય છે કે બોઇલર ફાટી જવાનો ભય રહે છે. પાણીમાં 2 પ્રકારની કઠિનતા હોય છે મિત્રો. પાણીમાં કેટલા પ્રકારની કઠિનતા છે? 2 પ્રકારની. કયા કયા પ્રકારની કઠિનતા? તો એક અસ્થાયી કઠિનતા અને બીજી સ્થાયી કઠિનતા. આપણે આમાં અસ્થાયી કઠિનતા દૂર કરવાની આપણે પદ્ધતિઓ ભણીશું. મિત્રો હવે કઠિનતા 2 પ્રકારની છે, એક અસ્થાયી કઠિનતા, બીજી સ્થાયી કઠિનતા. આપણે અસ્થાયી કઠિનતા કોના કારણે હોય? તો અસ્થાયી કઠિનતા યાદ રાખજો
બાયકાર્બોનેટ કોના તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ. જ્યાં જ્યાં પણ હાઇડ્રોજન કાર્બોનેટ બોલું છું ત્યાં હું બાયકાર્બોનેટ બોલું છું. તો હાઇડ્રોજન કાર્બોનેટ એ બીજું કંઈ નહીં પરંતુ એ બાયકાર્બોનેટ જ છે. તો પરીક્ષામાં પૂછાય કે અસ્થાયી કઠિનતા કોને આભારી હોય છે, તો અસ્થાયી કઠિનતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ. જસ્ટ એનું ઉદાહરણ લઉં તો કેલ્શિયમ બાયકાર્બોનેટનું સૂત્ર CaH CO3 ટ્વાઇસ થાય છે. અસ્થાયી કઠિનતાને દૂર કરવાની પદ્ધતિ છે, ટોટલ બે પદ્ધતિ છે. એક પદ્ધતિ છે ઉકાળીને અને બીજી પદ્ધતિ છે એની ક્લાર્કની પદ્ધતિ. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્સ MCQ ક્લાર્કની પદ્ધતિમાં પૂછાય. ઉકાળીને શું થાય, તો જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટ હતા, દ્રાવ્ય મેગ્નેશિયમ બાયકાર્બોનેટ હોય એને ગરમ કરો, તો મેગ્નેશિયમ બાયકાર્બોનેટ અહીંયા જો આ મેગ્નેશિયમ બાયકાર્બોનેટનું સૂત્ર છે, એને ગરમ કરો તો એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અદ્રાવ્ય છે અને બીજું કાર્બન ડાયોક્સાઇડ ગેસમાં રૂપાંતર થાય છે. તો જુઓ આ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં અને કેલ્શિયમ બાયકાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટમાં અદ્રાવ્ય અવક્ષેપ રૂપે. તો આને ગાળી લઉં તો અવક્ષેપ ક્યાં મળે, ઉપર, એટલે અવક્ષેપાના ઉપર મળશે. કાર્બન ડાયોક્સાઇડ શું થઈ જશે, ઉડી જશે. તો બાકી શું વધશે, પાણી, જે નીચે પ્રાપ્ત થાય છે. અને જે પાણી પ્રાપ્ત થાય એ નરમ પાણી તરીકે ઓળખાય છે. તો ફરીથી કેલ્શિયમ બાયકાર્બોનેટ શેમાં રૂપાંતર થાય છે, તો કેલ્શિયમ કાર્બોનેટમાં. મેગ્નેશિયમ બાયકાર્બોનેટ શેમાં રૂપાંતર થાય છે, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં. તો જુઓ અદ્રાવ્ય કેલ્શિયમ બાયકાર્બોનેટ અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટમાં અને દ્રાવ્ય મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. અહીંયા કેલ્શિયમ બાયકાર્બોનેટ જે છે આ દ્રાવ્ય છે, એટલે એ ધ્યાન રાખજો, બંને દ્રાવ્ય હતા. ઓકે, દ્રાવ્ય મેગ્નેશિયમ બાયકાર્બોનેટ છે MgH CO3 ટ્વાઇસ, એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય છે. અને કેલ્શિયમ બાયકાર્બોનેટ એટલે CaH CO3 ટ્વાઇસ એ કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય છે. બહુ જ મહત્ત્વની બાબત, આ મેગ્નેશિયમ કાર્બોનેટ છે ને, ક્યાં ગયો આ મેગ્નેશિયમ કાર્બોનેટ? ઓકે, એમ મેગ્નેશિયમ કાર્બોનેટ, આમાં મેગ્નેશિયમ કાર્બોનેટ નથી બનતો, બનવો જોઈએ. તમને એવું લાગે કે મેગ્નેશિયમ કાર્બોનેટ બનવો જોઈએ, તો સાહેબ અહીંયા કેમ MgCO3 ના બન્યો? તો એનું કારણ છે, યાદ રાખજો, મેગ્નેશિયમ કાર્બોનેટના KSPનું મૂલ્ય, દ્રાવ્યતા ગુણાકાર એટલે KSPના મૂલ્ય કરતાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના KSPનું મૂલ્ય વધારે છે. KSP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ, અથવા એને કહેવામાં આવે છે દ્રાવ્યતા ગુણાકાર ચેપ્ટર નંબર 7માં. તો કોના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય વધારે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, નથી મળતો આપણને મેગ્નેશિયમ કાર્બોનેટ. જ્યારે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. આ બંને અદ્રાવ્ય છે એટલે ગારણ ક્રિયાથી શું કરી નાખીશું, અલગ ગણી વડે ગણી નાખીશું. તો ઉપર કાં તો તમને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે, જો કેલ્શિયમ બાયકાર્બોનેટ હોય તો કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય, નીચે શું મળે તો પાણી. તો સાહેબ કાર્બન ડાયોક્સાઇડનું શું થાય, તો ઉપર એરા બતાવે છે એટલે ઉપર ઉડી જાય છે વાતાવરણમાં, અને પાણી એ નીચે પ્રાપ્ત થાય છે, અને મળતું ગારણ એ આપણા માટે નરમ પાણી બની ગયું. એટલે કઠિન પાણીને નરમ પાણીમાં ફેરવવાની પહેલી રીત છે ઉકાળીને ફક્ત ગરમ કરો. સાહેબ મેં ડેલ્ટા કર્યા છે, ડેલ્ટાનો અર્થ ગરમી. જો તમારે ત્યાં ગરમી લખવું હોય તો પણ વાંધો નથી. તો ખબર પડી ગઈ તમને મેઇન વસ્તુ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં, કેલ્શિયમ બાયકાર્બોનેટ એ કેલ્શિયમ કાર્બોનેટમાં અદ્રાવ્ય સ્વરૂપે રૂપાંતર થાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના KSPનું મૂલ્ય મેગ્નેશિયમ કાર્બોનેટ કરતાં વધુ, એટલે અહીંયા તમને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય છે ગારણ ક્રિયાથી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ અલગ રહે છે, અને નીચે મળે એ પાણી નરમ પાણી. સમીકરણ બહુ જ ઇઝી છે, આવડે એવું જ છે. ઓકે, તો તમને આ ખબર પડી ગઈ હશે. હવે પદ્ધતિ ક્લાર્કની પદ્ધતિ. મિત્રો નામ છે ક્લર્ક, એનું વૈજ્ઞાનિક હતો ક્લાર્ક, અથવા ક્લર્ક નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી આને ક્લાર્ક પદ્ધતિ. એમાં શું નાખવાનું છે, પહેલો MCQ જેકપોટ MCQ કે ક્લાર્કની પદ્ધતિમાં કઠિન પાણીમાં અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે શું ઉમેરવાનું, તો ફોડેલો ચૂનો. સાહેબ મિત્રો ફોડેલો ચૂનો એટલે શું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
ફોડેલો ચૂનો ઉમેરવામાં આવે છે. કઠિન પાણીમાં ઉમેરો. જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સૂત્ર શું થાય? તો CaOH twice. તો ક્લર્કની પદ્ધતિમાં શું ઉમેરવામાં આવે છે? તો MCQમાં GNEETમાં પૂછાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. તો એ શેમાં રૂપાંતર થઈ જાય? તો જો એ બંને કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય છે. એટલે તમને કાં તો જે ફોડેલો ચૂનો છે એ શેમાં કન્વર્ટ થાય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે. એટલે આ બંને ક્યાં પડ્યા રહે? ઉપર રહે, આ ને આ ઉપર રહે. આ કેલ્શિયમ કાર્બોનેટ પણ ઉપર, એટલે આ ત્રણ વસ્તુ ઉપર રહી જાય એટલે પાણી નીચે આપણને મળે છે. અને જેને દૂર કરવામાં, સાહેબ દૂર કેવી રીતે કરવાના? તો ગારણ ક્રિયાથી દૂર કરવાના. એટલે કેલ્શિયમ કાર્બોનેટ પણ અદ્રાવ્ય છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ અદ્રાવ્ય છે. સાહેબ સમીકરણ સમજાવો ને, સમીકરણ સમજીએ. કેલ્શિયમ બાય કાર્બોનેટ, કેલ્શિયમ બાય કાર્બોનેટનું સૂત્ર હવે તો મોઢે રહી જ જવું જોઈએ. CaNe પ્લસ ટુ, HCO3 ની માઇનસ વન, એટલે CaHCO3 ટ્વાઇસ. ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ. તો શું થશે? જોજો અહીંયા ધ્યાન રાખજો, CA કોની જોડે જોડાશે? CO3, એટલે CaCO3. અને બાકી વધ્યો H2O. કેટલા છે? બે અને બે ચાર, એટલે અહીંયા બે મૂકીશું. CA કેટલા છે? બે, એટલે અહીંયા બે મૂકીશું. હવે એ જ રીતે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, MgHCO3 ટ્વાઇસ, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે Mg કોની જોડે જોડાશે? તો OH જોડે જોડાશે. ઓકે, અને અહીંયા CA કોની જોડે જોડાશે? તો CaCO3 જોડે જોડાશે. એટલે CaCO3, અહીંયા CA એક છે પણ અહીંયા CA એક જ છે, તો અહીંયા બે મૂકવાની જરૂર છે તમને લાગે છે. CA બે છે ને, હા, તો અહીંયા પણ બે CaOH ટ્વાઇસ મૂકવા પડે. ઓકે, મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ એક એક જ છે, એટલે મેગ્નેશિયમ એક એક મૂકી રાખીશું. અને H2Oમાં 2H2O, સમીકરણ બેલેન્સ થઈ ગયું હશે. તો તમારે આ સમીકરણમાં કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય છે. આ બંને અદ્રાવ્ય ગાળી લો, ગારણમાં ઉપરની બાજુ મળે અને પાણી ગારણમાં નીચે મળે. તો આ જે પાણી મળ્યું એ કેવું પાણી મળશે? નરમ પાણી મળે છે. તો બે પદ્ધતિમાં, બંને પદ્ધતિ તમને બહુ જ સહેલી છે. એટલે બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય, અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિઓ બે કે ત્રણ માર્ક્સનો, પણ આમાંથી MCQ વધારે પૂછાય છે. તો કઈ પદ્ધતિ છે? ઉકાળવું અને ક્લર્કની પદ્ધતિ. ક્લર્કની પદ્ધતિમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો ક્લર્કની પદ્ધતિમાં ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. શા માટે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે મેગ્નેશિયમ કાર્બોનેટના બદલે, કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના KSPનું મૂલ્ય વધુ હોય છે. આમાં શું થાય છે? તો કેલ્શિયમ બાયકાર્બોનેટ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટ એ કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને અવક્ષેપ સ્વરૂપે મળે છે. બહુ જ ઇઝી થિયરી છે, શાંતિથી એક વખત વાંચો તો પણ તમને આવડે એવી છે. તો થેન્ક યુ વેરી મચ. આ કઠિન પાણી, નરમ પાણીની વાત કરી અને એને અસ્થાયી કઠિનતાને દૂર કરવા માટેની પદ્ધતિ. હવે આપણે જોઈશું સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિ. ઓકે, બાય.